નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી. માં વ્યાકરણ આપણે આગળના વિડિયોમાં શું જોયું હતું? તો કે વ્યાકરણમાં વચન જોયું હતું, એકવચન અને બહુવચન. તો તેમાં આપણે એકવચનના રૂપો એમાં શબ્દો જોઈ ગયા હતા. તો આજે આપણે વચનમાં ભાગ 2 એમાં જોઈએ નીચેના નામના બહુવચનના રૂપો લખો. તો અહીંયા તમને નામ આપેલા છે તેને આપણે બહુવચનમાં ફેરવવાના છે. તો જો પહેલું છે લખોટી, તો લખોટી એકવચન છે, તેને બહુવચનમાં આપણે શું કહી શકીએ? તો કે લખોટી ઓ. પછી આગળનું છે વૃક્ષ, તો એને બહુવચનમાં કહીશું વૃક્ષો. પછી આગળનું છે પીચ્છુ, તો એને આપણે બહુવચનમાં કહીશું પીચ્છા. ફળ, ઓકે ફળ. પછી આગળનું છે હાથ, તો એને આપણે હાથે એકવચન અને બહુવચન એની વાક્ય રચના એક જ થાય. તો આપણે અહીંયા એક હાથ લઈને આપણે બે હાથ લઈને બે હાથ એક નામ લાય છે. પછી આપણે છે શિયાળ, અને આપણે શિયાળ જ કહીશું. એક શિયાળ અને બે શિયાળ, અને આપણે એને એકવચન અને બહુવચનમાં વાક્ય રચનાની એક જ થાય છે. પછી આપણે છે રૂપિયો, એને આપણે રૂપિયો જ કહીશું કે એક રૂપિયો કે બે રૂપિયા આપણે બોલાય તો પણ રૂપિયો જ. પછી આપણે છે મોર, એને પણ આપણે મોર જ કહીશું. એકવચન અને બહુવચન એટલે વાક્ય રચના એક જ થાય છે. પછી જુઓ ઉદાહરણ મુજબ લખો. તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે સૈનિક, તો સૈનિકો એકવચન કે બહુવચન આપણે તેમાં ફેરવવાના છે. જો પેલું છોકરો, તો તેનું એકવચન શું થશે? તો કે છોકરી. આ બહુવચન છે, તેનું એકવચન થશે છોકરી. બીજું આપેલું છે ચકલી, ઓ એ બહુવચન છે, તો આપણે એકવચનમાં શું કહીશું? તો કે ચકલી. ત્રીજું આપેલું છે બાળક, એક બાળક, તો આપણે એને બાળક કહીએ છીએ. પણ વધારે બાળક હોય તો તેને શું કહીએ? બાળકો. તો આપણે અહીંયા લખીશું બાળકો. ચોથું આપેલું છે દડો, એને આપણે દડો જ કહીશું. એકવચન અને બહુવચનમાં તેની વાક્ય રચના એક જ થાય છે. પછી જો ઉદાહરણ મુજબ લખો, તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે એના મુજબ આપણે લખવાનું છે. તો તેમાં ઉદાહરણમાં છે એક સસલું અને બે સસલા. એક સસલું છે તો એ એકવચન છે, બે સસલા હોય તો એને બહુવચન ગણાય છે. તો કે બે સસલા. પેલું એક છોકરો, એક છોકરું છે, તો આપણે એક છોકરોને શું કહીએ છીએ? એક છોકરો. પણ બે હોય તો એને શું કહીએ? બે છોકરા. તો આપણે અહીં લખીશું બે છોકરા. બીજું એક એક કાચબો, એક કાચબો છે, બે કાચબા હોય તો એક કાચબાને આપણે કાચબો કહીએ છીએ. પણ બે હોય તો શું કહીએ? કાચબા. તો આપણે અહીં લખીશું બે કાચબા. ત્રીજું એક બચ્ચો, તો કે બે બચ્ચા. ચોથું એક અળસિયો, તો બે અળસિયા. એક હોય તો આપણે અળસિયું કહીએ છીએ, પણ બે હોય તો અળસિયા કહીએ છીએ. પછી આપણે છે એકવચન અને બહુવચન વાળા શબ્દો જુદા પાડો. તો આપણે એકવચન અને બહુવચન બંનેના શબ્દ મિક્સ આપેલા છે, તો તે શબ્દને આપણે જુદા પાડવાના છે. તો જોઈએ કયા કયા શબ્દ આપેલા છે. તો કે કડલો, હંસલો, ઘોડા, મેઘા, બારણા, સાગર, બીચકો, આંબો, વડલો, માથા અને ઘોડીઓ. તો આપણને આ શબ્દ આપેલા છે, તો તેને આપણે એકવચન અને બહુવચનમાં આપણે તેને ફેરવીએ. જો આપણે જે શબ્દ જોયા એકવચન અને બહુવચન વાળા શબ્દ જુદા પાડો. તો આપણે એકવચન અને બહુવચન આપણે જોઈએ કૌંસમાં હતા એ આપણે અહીંયા જુદા પાડવાના છે. તો જોઈએ તો એકવચનમાં કયા શબ્દ આવશે? તો કે કડલો, હંસલો, સાકર, બીચકો, આંબો, વડલો અને કોળીઓ. આ બધા કેવા શબ્દ છે? તો કે એકવચન વાળા છે. હંસલો, તો આપણે હંસલો હંસલો તરીકે જેને બોલાવીએ છીએ. સાકર, તો કે સાકર. બીચકો, તો આપણે બીચકા ને બીચકો, એક બીચકો હોય તો બીચકો કહીએ છીએ, અને બે બીચકા હોય તો એને બે બીચકો કહીએ છીએ. પછી જો બહુવચન, તો બહુવચનમાં કયા શબ્દ આવશે? તો કે ઘોડા. એક ઘોડો હોય તો આપણે એને શું કહીએ છીએ? ઘોડો. એક કરતા વધારે હોય તો શું કહીએ છીએ? ઘોડા. પછી બે ખા, બારણા, માથા. બારણા એટલે એક બારણું હોય તો આપણે એને બારણું કહીએ છીએ. પણ એક કરતા વધારે હોય તો એને શું કહીએ છીએ? બારણા.
se napreti, čujem i tamanje budžetni, možda